गुड आफ्टरनून, नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय गुजराती, तो आपणे आगळना लेक्चरमां पाठ 5 सर्दीના પ્રતાપે એ પાઠ આપણે આખો સમજાવી દીધો હતો, તો આજે આપણે એનો સ્વાધ્યાય સમજીશું। તો આમાં આપણે જોઈએ ભાષા સજ્જતા, તો કે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો। બીજું છે કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। હિમાલય સૌથી ઊંચો પર્વત છે। લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે। સત્યનો હંમેશા વિજય થાય છે। તો કે ઉપરના વાક્યમાં ગાંધીજી હિમાલય, લીમડો, દાંતણ, મોર, પક્ષી, સત્ય વગેરે શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે। આ ઓળખ સૂચવતા આવા શબ્દોને આપણે શું કહીશું, સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે સ્વાધ્યાય સમજીએ, એમાં પ્રશ્ન 1 જોઈએ કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલો પ્રશ્ન છે કે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે। તો આપણે પાઠમાં સમજ્યા હતા કે ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે। ફરીથી આનો જવાબ કહું છું કે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે। તો કે ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે। બીજો સવાલ છે કે લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે। તો કે લેખકને સદગૃહસ્થ બીજો સવાલ કે લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે। તો કે લેખકને આવકાર આપતા સદગૃહસ્થ આ વાક્ય બોલે છે કે ઓહો, આજ કઈ આ તરફ પ્રશ્ન ચિહ્ન લીધું, કેમ તબિયત તો સારી છે ને, પછી પ્રશ્ન ચિહ્ન એટલે કે પ્રશ્ન પૂછે છે। ફરીથી કહું છું કે લેખકને આવકાર આપતા સદગૃહસ્થ કયું વાક્ય બોલે છે। તો કે લેખકને આવકાર આપતા સદગૃહસ્થ આ વાક્ય બોલે છે ઓહો, આજ કઈ આ તરફ, કેમ તબિયત તો સારી છે ને, પ્રશ્ન ચિહ્ન। હવે ત્રીજો સવાલ છે કે લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું। તો કે લેખકે આપણે પાઠમાં સમજ્યા કે લેખકને જો કે હું મોઢેથી બોલીશ તો ચા અને કોફીની જેમ કોકો પણ ગુમાવીશ, એટલે કે આપણે આખા વાક્યમાં જવાબ લખીએ કે લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકો પણ ગુમાવશે। ફરીથી કહું છું કે લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોએ ગુમાવશે। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી। તો કે લેખકને એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે। આ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાય છે કે લેખકને આ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે। બીજો સવાલ છે લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી। તો કે લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને સજ્જનને શરદીના લીધે એમના કમજોર કાન વધારે અશક્ત બન્યા હતા। ફરીથી આપણે કહીએ કે લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયો હતો અને સજ્જનના કમજોર કાન શરદીના લીધે વધારે અશક્ત બન્યા હતા। ત્રીજો સવાલ છે કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે
તેવું લેખકને ક્યારે લાગ્યું? તો કે લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ તબિયત તો સારી છે ને? જવાબમાં લેખક કહે છે કે જરા શરદી થઈ છે. ત્યારે એ સજ્જનને કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં ભૂલ થઈ છે. ફરીથી હું કહું છું કે લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ તબિયત તો સારી છે ને? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે. ત્યારે એ સજ્જનને કહે છે કે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે. ચોથો સવાલ છે કે લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? એટલે કે પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકને કહ્યું કે બનતા સુધી ચાની હું ના નથી કહેતો, પરંતુ સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી એવું સમજ્યા કે લેખક ચા પીતા નથી. આથી લેખકે ચા પીવાની હા પાડી છતાં તેમને ચા ન મળી. ફરીથી કહું છું કે પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી હું ચાની ના નથી કહેતો, પરંતુ પેલા સજ્જને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા. આથી લેખક ચા પીવાની હા પાડી છતાં તેમને ચા ન મળી. હવે આપણે જોઈએ પ્રશ્ન 3 કે નીચેના શબ્દોની જોડણી સુધારો. તો એમાં જે શબ્દ આપેલા છે અમુક વખતે સાચા શબ્દ પણ આવી જાય તો આપણે ઓળખતા આવડવા જોઈએ કે સાચો શબ્દ હોય તો એવો ને એવો સાચો શબ્દ આપણે લખી લેવાનો. તો આમાં જો કે ગૃહસ્થ, તો આ સાચી જોડણી ગૃહસ્થ, તો કે એ જોડણી આપણી ખોટી છે. આપણે આ રીતે ગૃહસ્થ લખીશું. પછી સ્થિતિ, તો આ સ્થિતિ શબ્દ ખોટો છે. આપણે આ રીતે સુધારીને સ્થિતિ લખીશું. તબિયત, તો આ તબિયત શબ્દ ખોટો છે. આપણે આ રીતે તબિયત લખીશું. સુલોચના, તો આ સુલોચના શબ્દ ખોટો છે. આપણે આ રીતે સુલોચના લખીશું. નિશ્ચય, તો આ નિશ્ચય શબ્દ ખોટો છે. સામે સુધારીને આ રીતે નિશ્ચય લખીશું. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. તો ખબર, ખબરનું શું થશે? સમાચાર. પક્ષપાત, તો કે તરફદારી. તસદી, તો કે તકલીફ. આનંદ, તો કે મોજ. આખરે, તો કે છેવટે. ઉતાવળ, તો કે ત્વરા. ફરીથી કહું છું, ખબર, તો કે સમાચાર. પક્ષપાત, તો કે તરફદારી. તસદી, તો કે તકલીફ. આનંદ, તો મોજ. આખરે, તો કે છેવટે. ઉતાવળ, તો કે ત્વરા. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ કે નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને. એટલે કે અહીંયા જે 8 શબ્દ આપેલા છે અમુકમાં આપણે કુ શબ્દ કુ અક્ષર મૂકી વિરોધ ધરાવતો શબ્દ બનાવવાનો છે, અને અમુકમાં અ શબ્દ અ અક્ષર મૂકી અને વિરોધી અર્થવાળો શબ્દ બનાવવાનો રહેશે. તો પહેલું છે શક્તિ, શક્તિનું શું આવશે? અશક્તિ. બીજું સત્ય, સત્યનું અસત્ય. ટેવ, તો કે કુટેવ. સમ, કુસમ. વિચાર, કુવિચાર. પાત્ર, કુપાત્ર. શક્ય, અશક્ય. સંગ, કુસંગ. હવે આપણે પ્રશ્ન 6 જોઈએ કે જેમાં પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય એવા બે વાક્ય લખો. તો આપણે પહેલાં બે વાક્ય લખીશું. કેમ
तबियत तो सारी छे ने एटले के प्रश्न चिन्हनी निशानी करी एटले के आपणो प्रश्न चिन्हनुं वाक्य बन्यु। बीजू वारू कॉफी लेशो एटले के आ पण आपणुं प्रश्न चिन्हनुं वाक्य बन्यु। हवे आपणे कयुं वाक्य बनावानुं छे उद्गार चिन्हनुं, तो के तमे आव्या तेमां मने सजा थई, एटले के आ वाक्यनी पाछळ शुं आवशे उद्गार चिन्ह। अरे मारा मेहरबान એટલે કે અહીંયા પણ શું આવશે ઉદ્ગાર ચિહ્નની નિશાની આવશે। આપણે વ્યાકરણમાં શીખ્યા હતા કે આશ્ચર્ય, ભાવ, પ્રશંસા, શોક વગેરે ભાવ પ્રગટ કરવા આ ઉદ્ગાર ચિહ્નની નિશાની વપરાય છે। હવે આપણે પ્રશ્ન 7 જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આમાં તમારે જવાબ મોઢે કરવાના નથી, તમારે કૌંસમાં જવાબ જ આપેલા છે, એમાંથી કયો જવાબ સાચો છે એ આપણે શોધીને લખવાનો રહેશે। હવે પહેલું છે કે તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી, દવામાં કે હવામાં, તો શું આવશે હવામાં, તો અહીંયા આપણે શું લખવાનું હવા। હવે બીજા નંબરનું છે કે તમે ચા નથી પીતા ખાલી જગ્યા તે ઘણું સારું, તો આ પિતાનો અર્થ થાય કે આપણા પિતાનું નામ અને આ પિતા એટલે કે પિતા નથી, તો આપણો સાચો જવાબ કયો આવશે આરું કે તમે ચા નથી પીતા તે ઘણું સારું। આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં, તો આમાં જો ઘણા ઘ અને ધમા અત્યારે ઘણા મોટા થઈ ગયા તો પણ એમને, તો આ બીજા નંબરનું છે તે ધ લખેલું છે અને પહેલા નંબરનું છે ઘર, તો પહેલા નંબરનું આવશે કે આ ઘર તમને ફાવે છે કે નહીં ફાવે, એટલે પહેલા નંબરનો ઘર આપણે ખાલી જગ્યામાં લખીશું। કેમ તબિયત તો સારી છે ને, તો આમાં આ સારી લખેલું છે આ સારી, તો કયો શબ્દ સાચો શબ્દ થાય આ સારી, તો અહીંયા આપણે લખીશું કેમ તબિયત તો સારી છે ને, આ રીતે તમારે લખવાનું રહેશે। હવે આપણે આગળ જોઈએ કે પ્રશ્ન 8, કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા મૂકી વાક્ય પૂરો કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ 5 માર્ક્સનો પરીક્ષામાં પણ પૂછાય છે કે નો, ની, નું, ના, ને, ના વગેરે સાચા અક્ષરનો એટલે કે સાચા પ્રત્યયનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરી અને વાક્ય પૂરું કરવાનું છે। તો પહેલું છે એ વાત ખાલી જગ્યા મને ખબર ન હતી, તો શું આવશે ની, કે એ વાતની મને ખબર ન હતી। બીજા નંબરનું છે કે મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે, તો શું આવશે ને પ્રત્યય આવશે, કે મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે। ત્રીજા નંબરનું છે કે આપ ખાલી જગ્યા જરા કામ હતું, તો શું આવશે નું, કે આપનું જરા કામ હતું। ચોથું છે કે કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી, તો નો આવશે, કે કોફીનો અત્યારે વાંધો નથી। પાંચમું છે તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું, તો ના આવશે, કે તેના માટે મેં શું નથી કર્યું। છઠ્ઠું છે તેમ ખાલી જગ્યા ઘર પછી ગયા છે, એટલે કે તેમના, આ ના આવશે, કે તેમના ઘર પછી ગયા છે। હવે પ્રશ્ન 8 પણ આપણો પૂરો થઈ ગયો। હવે પ્રશ્ન 9 કે નીચે આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો, તો એમાં આપણે જોઈએ ટેવ, ઇન્દ્રિય, શરદી, ઉધરસ, ગુણ। હવે આપણે શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં સ્વરનો ક્રમ આવશે અને પછી વ્યંજનો, તો આમાં તમને સ્વરનો અક્ષર દેખાય છે ને કયો આવશે, અ, આ, ઈ, ઉ, તો શું આવશે પહેલાં ઇન્દ્રિય, બીજા નંબરનું ઉધરસ,
હવે આપણે કક્કા પ્રમાણે જઈએ તો ટે, પછી આવશે ભૂલ અને છેલ્લે આવશે શરદી. ફરીથી કહું છું, ઇન્દ્રિય, ઉધરસ, ટે, ભૂલ અને શરદી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં પાઠ 5નું આપણે સ્વાધ્યાય સોલ્વ કરાવી દીધું. તો એમાં હું વ્યાકરણના ફોટા તમને પાડીને મોકલી આપીશ, તો તમારે આખું સ્વાધ્યાય ગુજરાતીની નોટમાં લખી લેવાનું છે. બાય.